હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદમાં હિન્દુ મુસ્લિમ સાથે મળી કરી રહ્યા છે ગણેશ ઉત્સવની ઉજવણી. કદંતાય વક્રતુંડાય ગૌરી તનયાય ધીમહિ. કેશોદના વેરાવળ રોડ પર આવેલ રોયલ પાર્ક એપાર્ટમેન્ટમાં ગરવા ગજાનન મહારાજની આરતી દર્શનનો અનોખો લહાવો લેતા ભક્તજનો હાલ સમગ્ર સૌરાષ્ટ્ર અને ભારતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેશોદના દેવાણીનગર રોયલ પાર્ક એપાર્ટમેન્ટ ખાતે ગજાનન ગણપતિની સ્થાપના કરવામાં આવેલ, જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમા આ એપાર્ટમેન્ટમાં હિન્દુ મુસ્લિમ સાથે મળીને ગરવા ગણપતિની આરાધનાનું મહાપર્વ ગણપતિ ઉત્સવની ઉજવણી કરી રહેલ છે. કેશોદના દેવાણીનગર રોયલ પાર્ક એપાર્ટમેન્ટ ખાતે ગજાનન ગણપતિ ઉત્સવની ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ સાથે મળી પૂજા અર્ચના આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને કોમી એકતા ભાઈચારાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ. મારું નામ છે બાબા રામદાસ સીધા. રોયલ પાર્કમાં રહીએ છીએ. સૌ હિન્દુ મુસ્લિમ સાથે મળીને આ ગોઠવું છે આયોજન ગણપતિ બાપાનું. હિન્દુનો તહેવાર છે, સાથે પણ ગરબી પણ ઉજવવા સાથે તૈયારી કરીએ છીએ. હિન્દુ મુસ્લિમ સાથે મળીને આ પ્રોગ્રામ કર્યો છે ને, આવું કાયમી માટે આવું જ થતું રહીએ. મારું નામ પરિમલ ખોલિયા. આપણે જાણીએ છીએ કે ભારત દેશ છે એ સર્વધર્મ સંમેલન ભૂમિ છે. એમાં પણ અત્યારે ગણેશ ઉત્સવ જે હિન્દુનો તહેવાર હોવા છતાં પણ એની સાથે સર્વધર્મને લોકો આ તહેવાર સાથે જોડાયેલા છે. એમાં હિન્દુ અને મુસ્લિમ સાથે રહી અને આ રોયલ પાર્કમાં અમે ગણેશની સ્થાપના કરી અને ખૂબ જ સારી રીતે આયોજન કરી રહ્યા છીએ. આવું જ આયોજન આખા ભારતભરની અંદર સારી રીતે થાય અને એક ભાઈચારાના પ્રતિક રૂપે આ અમારા રોયલ પાર્ક એપાર્ટમેન્ટના જે ગણેશ ઉત્સવનું જે આયોજન કર્યું છે એ જ રીતે બધા જ ઉત્સવ સારી રીતે બધા ઉજવે એવી અપેક્ષા.